હું નીચા ધોરણમાં ભણું છું. મારી શાળાનું નામ શ્રી પ્રસન્ન કુમાર શાળા રાણા વડવાડા છે. આજે હું તમને એક વાર્તા કહીશ. આમ તો આપણા આ ભારતની ધરતી પર ઘણા મહાપુરુષો સુરવીરો થઈ ગયા અને ઘણા મહાન બાળકો આપણે નાની ઉંમરમાં ઘણું બધું શીખવી ગયા. તેમાંનો એક ધ્રુવ, આજે હું તમને બાળ ધ્રુવ વિશે વાર્તા કહીશ. એક ઉત્તાનપાદ રાજા અને બે રાણીઓ, પહેલી સુનીતિ અને બીજી સુરુચિ. સુનીતિના દીકરાનું નામ ધ્રુવ અને સુરુચિના દીકરાનું નામ ઉત્તમ. બંને કળાકાર રાજમહેલમાં દોડા દોડી ખેલીને રમતા હતા. ઉત્તમ તો દોડીને તેના પિતાને પ્રણામ દર્શી ગયો. ધ્રુવે પણ એવું જ કર્યું. તે પણ દોડીને તેના પિતાને પ્રણામ દર્શી ગયો. એ જ સમયે સુરુચિ માતાએ તેનો હાથ પકડીને ઊભો કરી દીધો. તેણે કહ્યું, જો તારે તારા પિતાના ખોળામાં બેસવું હોય તો મારી કુક જન્મ લેવો પડે. આ વાત સાંભળી ધ્રુવના દુઃખનો તો કંઈ પાર ન રહ્યો. તેના આંખોમાંથી તો દોડ 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 આવવા લાગ્યા. તે દોડીને તેની માતા પાસે ગયો. તેણે આખી વાત માંડીને કહી. સુનીતિ માતાએ કોઈ પર જરા પણ ગુસ્સો ન કર્યો. તેણે કહ્યું, પિતાના ખોળામાં તો શું કોઈ બાળક બેસે. તું એવા પિતાના ખોળામાં બેસ જ્યાં તને કોઈ ઉભો નહીં કરે. તું પરમપિતા પરમેશ્વરના ખોળામાં બેસ જ્યાં તને કોઈ ઉભો નહીં કરે. આવી વાત કરનાર સ્ત્રી કોઈ સામાન્ય સ્ત્રી થોડી હોઈ શકે અને તેના દીકરામાં પણ શું ઘટે. એટલે આપણા ગુજરાતીમાં કહેવત છે ને, જખરો ને દેસલ લીપ જે, જખરો ને દેસલ લીપ જે, તેની માં ઓથલ પદમણી હોય, તેની માં ઓથલ પદમણી હોય. આ વાત ધ્રુવના મગજમાં ખીલની જેમ કૂદી જાય છે અને તે જંગલમાં જાય છે અને ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય જાપ કરે છે. પણ આ વાત મારા કહેવા જેટલી સહેલી ન હતી. તેને વાઘ, સિંહ, પક્ષીઓના કલરવ સંભળાતા હતા. તે એક પગે ઊભીને તપ કરે છે. કઠિન તપસ્યા પછી ભગવાન સામે પ્રસન્ન થાય છે અને કહે છે, શું જોઈએ છે તારે? જારો ઘોડા જોતા હોય તો જારો ઘોડા દઈ દઉં, જારો હાથી જોતા હોય તો જારો હાથી દઈ દઉં, સામ્રાજ્ય જોતો હોય તો સામ્રાજ્ય દઈ દઉં. ધ્રુવ બે હાથ જોડીને કહે છે, પ્રભુ મારે કંઈ નથી જોઈતું, બસ મારે તમારા ખોડામાં જ બેસવું છે. આવા ભક્તને પામી ભગવાન પ્રજાને ધન્ય થઈ ગયા. તેને ધ્રુવની ઈચ્છા પૂરી કરી. તો બાળ મિત્રો, ધ્રુવે આટલી નાની ઉંમરમાં એ સ્થાન પ્રાપ્ત કર્યું જે મોટા મોટા યોગીઓ પણ અને જેનો પછી પણ તે સ્થાન પ્રાપ્ત નથી કરી શકતા. તો બાળ મિત્રો, આ વાતના 6 દિવસ પછી પણ ઉત્તર દિશામાં ધ્રુવનો તારો ટમટમે છે. તો આ વાતમાંથી મારે તમને શું શીખવાય તે શું કહું. દરેક શબ્દ અને દરેક વાક્ય શીખ આપી જાય છે. કોઈ પણ કામ કરવા માટે ઉંમર નહીં, મન શુભ મોટા હોવા જોઈએ. ઉંમર નહીં, મન શુભ મોટા હોવા જોઈએ.